Hello dear students, myself Joshidisha and I warmly welcome you on behalf of Sri Shivsha College of Commerce, Management and Computer Education and it is managed by Jain Citizens Education Society. So dear students, we are in unit number 1, that is Introduction to Financial Management, and today we are going to study the topic, that is scope of financial management. राइट सो स्कोप ऑफ फाइनेंशियल मैनेजमेंट एटले के दरेक फाइनेंशियल फंक्शन्स छे ई स्कोप ऑफ फाइनेंशियल मैनेजमेंट में कवर थता होय छे के फंक्शन्स जेम के केवी रीतना फाइनेंस छे ई केटलू पहला तो फाइनेंस छे ई रिक्वायर्ड छे पछी केवी रीतना आपणी फाइनेंस ने लावशू केवी रीतना आपणी फाइनेंस ने कंट्रोल करशू राइट आ बधी ज वस्तु छे ई फाइनेंशियल मैनेजमेंट में इन्क्लूड थाय छे राइट ત્રણ મેઇન પોઈન્ટ્સ છે જે ફાઇનાન્શિયલ સ્કોપમાં ઇન્ક્લુડ થાય છે દેટ ઇઝ ડિસિઝન રિલેટેડ ટુ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન રિલેટેડ ટુ અક્વાયરિંગ ફાઇનાન્સ એન્ડ એક્સટેન્ટ ઓફ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ધ લાસ્ટ વન ઇઝ દેટ ઇઝ ડિસિઝન રિલેટેડ ટુ રી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ડિસ્બર્સમેન્ટ ઓફ પ્રોફિટ રાઇટ તો આ બધી જ વસ્તુ છે એ સ્કોપ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં કવર થાય છે હવે તમને પોઈન્ટ્સ આપ્યા છે સ્કોપ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં તો લેટ અસ ડિસ્કસ ઇટ વન બાય વન સો ધ ફર્સ્ટ વન ઇઝ ફાઇનાન્શિયલ પ્લાનિંગ તો પહેલાં તો આપણને ફાઇનાન્શિયલ પ્લાનિંગ પહેલાં સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ ધ એસ્ટિમેટ ઇઝ ટુ બી પ્રિપેર્ડ કીપિંગ ઇન વ્યૂ ધ રિક્વાયરમેન્ટ ઓફ ધ યુનિટ કે કેટલું એકચ્યુઅલી આપણી પાસે એસ્ટિમેટ છે કેટલું આપણને રિક્વાયરમેન્ટ છે ઓફ ધી ફાઇનાન્સ બરાબર અને એના માટે થઈને તમારે એસ્ટિમેશન કરવું પડે રિગાર્ડિંગ પ્લેસ સ્પેન એન્ડ રિક્વાયરમેન્ટ ઓફ રિસોર્સિસ કે તમને કેટલું પ્લેસની જરૂર છે કેટલું સ્પેન ઓફ કંટ્રોલની જરૂર છે અને કેટલું રિસોર્સિસની રિક્વાયરમેન્ટ છે બરાબર ફિક્સ્ડ કેપિટલ તમારી કેટલી રિક્વાયરમેન્ટ છે અને વર્કિંગ કેપિટલની કેટલી રિક્વાયરમેન્ટ છે આ બધી વસ્તુનો પહેલાં તમારે એસ્ટિમેશન કરવું પડે બધાનું સમ ટોટલ કરવું પડે એન્ડ આફ્ટર દેટ તમને ખબર પડે કે કેવી રીતના તમારે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેરી આઉટ કરવાનું છે રાઇટ સો દેટ ઇઝ ધી ફાઇનાન્શિયલ પ્લાનિંગ સેકન્ડ વન ઇઝ અક્વાયરિંગ ફાઇનાન્સ હવે એકવાર તમને ખબર પડી ગઈ કે તમારે આટલા ફાઇનાન્સની રિક્વાયરમેન્ટ છે તો ધ નેક્સ્ટ સ્ટેપ દેટ યુ આર ગોઈંગ ટુ ટેક દેટ ઇઝ એનું એક્વાયરમેન્ટ તમે કેવી રીતના ઊભું કરશો કે ક્યાંથી તમે કેટલું ફાઇનાન્સ છે એ લાવશો તમને ફાઇનાન્સ છે એ શોર્ટર પીરિયડ માટે જોઈએ છે એ લોંગર ટર્મ માટે જોઈએ છે કેવી રીતના જોઈએ છે એ બધી વસ્તુનું તમારે મેનેજમેન્ટ કરવાનું છે દરેક અકોર્ડિંગ તમારે કોસ્ટ વાઇઝ તમારે કમ્પેરિઝન કરવાનું છે અને જે ઇકોનોમિકલી તમને બેસ્ટ ઓપ્શન અવેલેબલ હોય રાઇટ એને સિલેક્ટ કરવાનું રહે છે રાઇટ સો દેટ ઇઝ એક્વાયરિંગ ફાઇનાન્સ દેન ધ થર્ડ વન ઇઝ યુઝ ઓફ ફાઇનાન્સ હવે એકવાર તમારી પાસે ફાઇનાન્સ આવી ગયું છે તો ધ નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ઇઝ યુઝ ઓફ ફાઇનાન્સ કે તમે હવે એનો ઉપયોગ કેવી રીતના કરશો ઓબ્વિયસલી બેસ્ટ ઇફેક્ટિવ વેમાં કરવાનો છે કે જેનાથી કોઈ પણ ટાઈપનું તમને નુકસાન થાય નહીં રાઇટ સો દેટ ઇઝ યુઝ ઓફ ફાઇનાન્સ કે કેવી રીતના તમે બધી વસ્તુને પ્લાન કરશો કે જેનાથી તમને બિઝનેસ ઓબ્જેક્ટિવ છે એ અચીવ થાય રાઇટ દેન ધ ફોર્થ પોઈન્ટ ઇઝ દેટ ઇઝ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ પ્રોપર યુટિલાઇઝેશન કર્યું તમે ફાઇનાન્સનું એના પછી તમને જ્યારે પ્રોફિટ મળે છે રાઇટ તો હવે તમારી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ રિસ્પોન્સિબિલિટી છે કે તમે કેવી રીતના એ પ્રોફિટનું ડિસ્ટ્રીબ્યુશન કરશો એટલે ડિસબર્સમેન્ટ કરશો કેવી રીતના એને વેચશો કેટલું પોર્શન છે એ તમે પ્લગ બેક કરશો કે એટલું ને એટલું તમે ફરીથી રીઇન્વેસ્ટ કરો છો ઓર્ગેનાઇઝેશનમાં કે પછી તમે એને ડિવિડન્ડ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરો છો કેટલું તમે રિઝર્વ્સ તરીકે રાખો છો રાઇટ આ બધી જ વસ્તુ છે એનું પ્રોપર કેલ્ક્યુલેશન થાય છે રાઇટ સો દેટ ઇઝ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ દેન ધ ફિફ્થ પોઈન્ટ ઇઝ ટુ ડિટરમાઇન ફાઇનાન્શિયલ પોલિસી તો હવે ડિસ્બર્સમેન્ટ ઓફ ઇન્કમ થઈ જાય પછી તમારે ફાઇનાન્શિયલ પોલિસી ફિક્સ કરવાની છે બેઝડ ઓન ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ ઓફ ઓલ ડિપાર્ટમેન્ટ્સ બરાબર એઝ વેલ એઝ ધ એકાઉન્ટ્સ ઓફ ઇન્કમ એન્ડ એક્સપેન્સીસ બરાબર તો દેટ ઇઝ તમારે
યુનિફોર્માલિટી લાવવાની છે ફાઇનાન્સમાં રિલેટેડ ટુ ઇફેક્ટિવ સિસ્ટમ, બરાબર? તો દેટ ઇઝ ફાઇનાન્શિયલ પોલિસી ફિક્સ કરવાની છે દરેકે દરેક વસ્તુને, કે કેવી રીતના રો મટીરિયલ પરચેસ કરવાનું છે ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સનું, બરાબર? કયા કોમન એક્સપેન્સીસ હશે, કયું સ્ટાન્ડર્ડ ઓફ વેજીસ છે, આ બધી વસ્તુ છે એ ફાઇનાન્સ મેનેજર છે એ ફાઇનાન્શિયલ પોલિસીમાં ઇન્ક્લુડ કરે છે, રાઈટ? Then the sixth point and the last point is finance control. તો ફાઇનાન્સ કંટ્રોલ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૂલ છે ફોર ડિટરમાઇનિંગ ધ યુઝ ઓફ ફાઇનાન્સ, પ્રોપ્રાઇટરી ઓફ ફાઇનાન્શિયલ ડિસિઝન્સ એન્ડ ટ્રસ્ટવર્ધીનેસ ઓફ એકાઉન્ટ્સ. ફાઇનાન્શિયલ ફાઇનાન્સ કંટ્રોલ છે એ બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? કારણ કે જો વધારે વપરાઈ જાય, હેફઝેડલી વપરાઈ જાય, તો એ બી બહુ નુકસાનકારક છે. અને ઘણીવાર એવું બને કે તમારે જ્યાં વાપરવાનું હતું, જ્યાં તમારે ઇન્વેસ્ટ કરવાનું હતું, ત્યાં તમે ઇન્વેસ્ટ જો નથી કરતા, તો એ બી બહુ મોટો ડ્રોબેક ઊભો થઈ જાય છે, રાઈટ? તો ફાઇનાન્સ કંટ્રોલ છે એ ખૂબ જ જરૂરી છે, અને એના માટે તમારે ઇન્ટરનલ ઓડિટ, રેશિયો એનાલિસિસ, કંટ્રોલ સિસ્ટમ ઓફ બજેટ, આ બધી જ વસ્તુ છે એ બહુ વધારે યુઝફુલ છે, રાઈટ? સો ધીસ વોઝ ધી સ્કોપ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. નાવ ધ નેક્સ્ટ ટોપિક દેટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ઇઝ ફાઇનાન્સ ફંક્શન્સ, બરાબર? તો ફાઇનાન્સ ફંક્શન્સ આપણે સ્ટડી કરીએ એની પહેલાં બે અપ્રોચ છે આપણી પાસે, દેટ ઇઝ ટ્રેડિશનલ અપ્રોચ એન્ડ મોડર્ન અપ્રોચ, બરાબર? તો ટ્રેડિશનલ અપ્રોચ છે એમાં જનરલી ઇટ ઇઝ સ્ટેટેડ, એનું બીજું નામ છે કે કન્વેન્શનલ અપ્રોચ. તો એક્વાયરિંગ નેસેસરી ફાઇનાન્સ ફોર અચિવિંગ બિઝનેસ ઓબ્જેક્ટિવ, મેક ઇટ્સ ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ યુઝ એન્ડ કીપ કંટ્રોલ ઓવર ઇટ્સ યુઝ આર ધ ફંક્શન્સ ઓફ ફાઇનાન્સ, બરાબર? કે તમે ફાઇનાન્સ લાવો છો, એનો ઇફેક્ટિવ અને એફિશિયન્ટ યુઝ કરો છો અને એના ઉપર કંટ્રોલ રાખો છો, તો આ બધી વસ્તુ છે એ ફાઇનાન્સ ફંક્શન્સ ઓફ ફાઇનાન્સ છે, બરાબર? હવે કન્વેન્શનલ અપ્રોચ અને મોડર્ન ફંક્શન ઓફ ફાઇનાન્સ હેઝ વેરી મચ બ્રોડન્ડ, બરાબર? હવે એઝ પર ધ કન્વેન્શનલ કન્સેપ્ટ, ફંક્શન ઓફ ફાઇનાન્સ ઇઝ ટુ એક્વાયર ફાઇનાન્સ ફોર અચિવિંગ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધી બિઝનેસ. બટ એઝ પર ધ મોડર્ન કન્સેપ્ટ ઓફ ફાઇનાન્શિયલ ફંક્શન્સ, ઇટ ફંક્શન્સ ઇઝ નોટ લિમિટેડ નોટ ઓનલી ટુ એક્વિઝિશન ઓફ ફાઇનાન્સ બટ ઓલ્સો એઝ બટ એઝ મેન્શન્ડ અબાઉટ. ટૂંકમાં ટ્રેડિશનલ અપ્રોચ છે ઇટ ઇઝ ઓનલી રિલેટેડ ટુ કેવી રીતના આપણે એને એક્વાયર કરશું, ફાઇનાન્સ કેવી રીતના આપણે એક્વાયર કરશું એના સાથે જ ફક્ત એ રિલેટેડ છે, બરાબર? તો ટ્રેડિશનલ કન્સેપ્ટ છે, અપ્રોચ છે એ બહુ વધારે નેરો છે. ફાઇનાન્સ છે એ તો બહુ વાઇડર ટર્મ છે, એકલું ખાલી ફક્ત એક્વાયર કરવું, ઇટ ઇઝ નોટ ઓનલી લિમિટેડ અપ ટુ ધેટ. મોડર્ન અપ્રોચમાં દરેકે દરેક વસ્તુ ઇન્ક્લુડ કરવામાં આવી છે, કે કેવી રીતના આપણે એને એક્વાયર કરશું, કેવી રીતના આપણે એને પ્લાન કરશું, કેવી રીતના આપણે એનો ઇફેક્ટિવ અને એફિશિયન્ટ યુઝ કરશું, કે જેનાથી આપણા ફાઇનાન્શિયલ ઓબ્જેક્ટિવ્સ છે એ આપણને અચીવ થાય, રાઈટ? સો દેટ ઇઝ ઇટ. એન્ડ નોટ ઓનલી દેટ, કંટ્રોલ ઓવર ઇટ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન ધી ફાઇનાન્સ ફંક્શન્સ, બરાબર? મોડર્ન અપ્રોચમાં પાછો ફાઇનાન્સનો કંટ્રોલ બી ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે. ધસ વી કેન સે દેટ મોડર્ન અપ્રોચ છે એ બહુ બ્રોડન્ડ છે, બરાબર? એક્વાયરિંગ ફાઇનાન્સ, એક્વાયરિંગ ઓફ ફાઇનાન્સ તો એમાં ઇન્ક્લુડેડ છે જ, પણ સાથે સાથે એનું પ્લાનિંગ, એનું ઇફેક્ટિવ અને એફિશિયન્ટ યુઝ અને સાથે સાથે ફાઇનાન્સનો કંટ્રોલ બી એમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યો છે. સો દેટ વોઝ ધી ટ્રેડિશનલ અપ્રોચ એન્ડ મોડર્ન અપ્રોચ. અગેન આઈ એમ રિપીટિંગ ઇટ કે ટ્રેડિશનલ અપ્રોચ એટલે જસ્ટ એક્વાયરિંગ ઓફ ફાઇનાન્સ, કે કેવી રીતના આપણે ફાઇનાન્સ ભેગું કરશું, ક્યાંથી લાવશું, ત્યાં ટ્રેડિશનલ અપ્રોચ છે એ પૂરું થઈ જાય છે. અને મોડર્ન અપ્રોચ છે એ એક્વાયરમેન્ટ તો એનામાં છે જ, પણ સાથે સાથે પ્લાનિંગ, ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ યુઝ ઓફ ફાઇનાન્સ એન્ડ ફાઇનાન્સ કંટ્રોલ ઇઝ ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન મોડર્ન અપ્રોચ, રાઈટ? સો દેટ ઇઝ ધ ટ્રેડિશનલ એન્ડ મોડર્ન અપ્રોચ. અને આ બંનેનો અપ્રોચ ભેગું થાય ત્યારે ફાઇનાન્સ ફંક્શન્સ બને છે, બરાબર? તો નાવ વી આર ગોઈંગ ટુ ટેક અ લુક ઓવર ફાઇનાન્સ ફંક્શન્સ, બરાબર? તો હવે ફાઇનાન્સ ફંક્શન્સ છે એ કયા કયા છે? તો દેટ ઇઝ પેલું છે એસ્ટિમેટ એન્ડ પ્લાનિંગ ઓફ ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ,
કે કેવી રીતના આપણે પહેલાં તો એસ્ટિમેશન છે એ બહુ જરૂરી છે કે કેવી રીતના આપણે કેટલું ફાઇનાન્સની આપણને રિક્વાયરમેન્ટ છે એ તો આપણને ખાસ ખબર હોવી જ જોઈએ, રાઈટ? તો એનું બેઝિક ફંક્શન છે, રાઈટ? એન્ડ એકવાર આપણને એસ્ટિમેટ ખબર પડી જાય કે આપણને આટલા ફાઇનાન્સની રિક્વાયરમેન્ટ છે, તો પછી ડેફિનેટલી આપણે એના ઉપર ફર્ધર પ્લાનિંગ કરીએ છીએ કે કેવી રીતના આપણે હવે એના ઉપર એસ્ટિમેશન ઉપર પ્લાનિંગ કરશું. સો દેટ ઇઝ ફાઇનાન્સ ફંક્શન. સેકન્ડ ઇઝ એક્વાયરિંગ ફાઇનાન્સ. અગેઇન ધ સેમ પોઈન્ટ્સ આર રિપીટેડ. એક્વાયરિંગ ફાઇનાન્સ આપણે હમણાં જ સ્ટડી કર્યું હતું કે કેવી રીતના આપણે ક્યાંથી ફાઇનાન્સ લાવશું, શોર્ટર ટર્મ માટે રિક્વાયર્ડ છે, લોંગર ટર્મ માટે રિક્વાયર્ડ છે, એના ડ્યુરેશનમાં કેટલું રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ આપણને પે કરવું પડશે, કેવી રીતના શું થશે, તો આ બધી વસ્તુ છે, દેટ ઇઝ એક્વાયરિંગ ફાઇનાન્સ. દેન ધ થર્ડ પોઈન્ટ ઇઝ પ્રોસિજર ફોર એક્વાયરિંગ ફાઇનાન્સ. એકવાર આપણને ખબર પડી ગઈ કે આપણે આ જગ્યાએથી આટલું આટલું ફાઇનાન્સ છે એ એક્વાયર કરવાનું છે, મેળવવાનું છે, તો હવે એના પછી પ્રોસિજર કઈ છે? કે ફોર એન એક્ઝામ્પલ, બેંકમાંથી આપણે ફાઇનાન્સ લાવીએ છીએ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન્સમાંથી ફાઇનાન્સ લાવીએ છીએ, કોઈ ઇન્ટરનેશનલ વેથી આપણે ફાઇનાન્સ લાવીએ છીએ, તો બધાની એક પ્રોસિજર હોય, દેટ ઇઝ ટુ બી ફોલોડ, બરાબર? એ બધાની પ્રોસિજર છે એ ફોલો થતી હોય છે. તો એ આગળ જતાં આપણે હવે પ્રોસિજર છે ફોર એક્વાયરિંગ ફાઇનાન્સ એ ફોલો કરવાની રહે છે. દેન ધ ફોર્થ પોઈન્ટ ઇઝ ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ યુઝ ઓફ ફાઇનાન્સ. કે કેવી રીતના આપણે ફાઇનાન્સનો ઇફેક્ટિવ અને એફિશિયન્ટ યુઝ કરવાનો છે, જેટલું આપણી પાસે ફાઇનાન્સ છે એને બેસ્ટ વેમાં યુટિલાઇઝ કરવાનું છે કે આપણને આપણા ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ છે એ અચીવ થાય, રાઈટ? દેન ફિફ્થ પોઈન્ટ ઇઝ ફાઇનાન્શિયલ પોલિસી ફ્રેમિંગ. તો ફાઇનાન્શિયલ પોલિસી ફ્રેમિંગ એટલે નાવ વન્સ ફોર ઓલ વી આર ક્લિયર અબાઉટ ઓલ ધ થિંગ્સ, કે એસ્ટિમેટ છે આપણી પાસે, પ્લાનિંગ કેવી રીતના કરવાનું છે એ ખબર છે, ક્યાંથી એક્વાયર કરવાનું છે એ ખબર છે, પ્રોસિજર થઈ ગઈ છે ફોર એક્વાયરમેન્ટ. નાવ હવે જે આપણી પાસે ફાઇનાન્સ છે એના રિલેટેડ આપણે પોલિસી ફ્રેમ ઓન કરવાની છે, કેવી રીતના ઇનફ્લો આઉટફ્લો રહેશે ફાઇનાન્સનો, બરાબર? એ બધી વસ્તુ છે એ આપણે પોલિસી બનાવવાની છે કે જેના કારણે આપણે કન્સિસ્ટન્સી મેન્ટેન કરી શકીએ દરેક એક્શન્સમાં અને દરેક પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરવામાં, રાઈટ? સો દેટ ઇઝ ફાઇનાન્શિયલ પોલિસી ફ્રેમિંગ. સિક્સ્થ પોઈન્ટ ઇઝ ડિસ્બર્સમેન્ટ ઓફ ઇન્કમ. કે એકવાર આપણી ફાઇનાન્શિયલ પોલિસી સેટ થઈ ગઈ, આપણે બધું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ વ્યવસ્થિત રીતના થવા માંડ્યું, હવે આપણને પ્રોફિટ મળવાનો સ્ટાર્ટ થાય, તો એના માટે કઈ અમાઉન્ટ છે એ ક્યાં જગ્યાએ આપણે સેટ કરવી એના રિલેટેડ હવે ફર્ધર બધી વસ્તુ નક્કી કરવામાં આવે છે. જેમ કે આપણે કેટલું પ્લગબેક કરવું છે, રાઈટ? કેવી રીતના આપણે રિઝર્વ્સ રાખવું છે, કેવી રીતના આપણે ડિવિડન્ટ ડિસ્ટ્રીબ્યુટ કરવું છે, તો આ બધી જ વસ્તુ છે એ ડિસ્પર્સમેન્ટ ઓફ ઇન્કમમાં આવે છે. સેવન્થ પોઈન્ટ ઇઝ પોલિસી ઓફ પ્લગિંગ બેક ઓફ પ્રોફિટ. કે જનરલી પોલિસી ઓફ પ્લગિંગ બેક ઓફ પ્રોફિટ મીન્સ કે આપણે ફરીથી જે પ્રોફિટ થયો તો એ ઇન્વેસ્ટ કરીએ છીએ આપણા ફર્ધર પ્રપોઝલ્સમાં, રાઈટ? સો દેટ ઇઝ પ્લગિંગ બેક ઓફ પ્રોફિટ. તો હવે કેટલો પોર્શન છે એ આપણે પ્લગ બેક કરવો છે, મીન્સ જે પ્રોફિટ હતો એનો અમુક પોર્શન આપણે પાછો બિઝનેસમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, તો દેટ ઇઝ પ્લગિંગ બેક ઓફ પ્રોફિટ. તો કેટલો પોર્શન પ્લગિંગ બેકમાં રાખવો છે, કેટલો પોર્શન ડિવિડન્ડ તરીકે દેવો છે, કેટલો પોર્શન છે એ રિઝર્વ્સ તરીકે રાખવો છે, રાઈટ? તો આ બધી જ વસ્તુ છે એ આમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. એઇથ પોઈન્ટ ઇઝ પોલિસી ઓફ ઇન્વેસ્ટિંગ ઇન ધી એસેટ્સ ઓફ ધી બિઝનેસ. કેટલી એસેટ્સની પહેલાં તો રિક્વાયરમેન્ટ છે બિઝનેસમાં, રાઈટ? કેટલું ફિક્સ્ડ એસેટ્સની રિક્વાયરમેન્ટ છે, કેટલું કરંટ એસેટ્સની રિક્વાયરમેન્ટ છે, એ બધી જ વસ્તુ સેટ કરવાની છે. એના અકોર્ડિંગ લોંગર પીરિયડ માટે છે કે શોર્ટર પીરિયડ માટે છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેવું લાગુ પડશે, રાઈટ? સો એ બધી જ વસ્તુ છે એ આની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે. ધેન પોઈન્ટ નંબર 9, દેટ ઇઝ રેગ્યુલેટિંગ ધી કેશ ફ્લો. કે ઇનફ્લો અને આઉટફ્લો છે કેશનું, બરાબર? તો ઇટ ટેક્સ પ્લેસ ઇન ધ બિઝનેસ એટ ડિફરન્ટ ટાઈમ્સ એન્ડ ઇન ડિફરન્ટ ફોર્મ્સ, બરાબર? ક્યારેક એવું બને કે કન્ટિન્યુઅસલી કેશ આઉટફ્લો થતો હોય, પછી એકસાથે ઇનફ્લો એવો થઈ જાય કે જેટલો કેશ આઉટફ્લો હતો એ રિકવર થઈ જાય, રાઈટ? ક્યારેક એવું હોય કે સ્ટેપ બાય સ્ટેપ ઇનફ્લો થતું હોય. સો દેટ ઇઝ ડિફરન્ટ ટાઈમ પીરિયડ અને ડિફરન્ટ ફોર્મ અકોર્ડિંગ આને રેગ્યુલેટ થતો હોય છે કેશ ફ્લો, રાઈટ? સો
ઓલ ધ થિંગ્સ, એ બધી જ વસ્તુ છે એ વ્યવસ્થિત રીતના એનાલાઇઝ કરવી પડે કે જેનાથી આપણને ક્લિયર આઈડિયા મળે કે કેટલું કેશ આપણી પાસે અવેલેબલ છે, ક્યારે કદાચ આપણને કેશ શોર્ટેજ થાય, રાઈટ? તો એ બધી જ વસ્તુ છે એ આપણે વ્યવસ્થિત રીતના એનાલાઇઝ કરવી પડતી હોય છે, રાઈટ? સો દેટ ઇઝ રેગ્યુલેટિંગ કેશ ફ્લો. દેન ફાઇનાન્સ ફંક્શન ઓફ એડમિનિસ્ટ્રેશન. તો ડિસિશન્સ રિલેટેડ ટુ ફાઇનાન્સ ફંક્શન્સ આર ટેકન અકોર્ડિંગ ટુ ફાઇનાન્શિયલ પોલિસી ફ્રેમ્ડ બાય ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. બરાબર, દરેક વસ્તુ છે, બરાબર, એ ફાઇનાન્શિયલ પોલિસી છે એ ફ્રેમ થાય છે. હવે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તમારે એડમિનિસ્ટ્રેશનની જરૂર પડે છે, બરાબર? તો એડમિનિસ્ટ્રેશન છે એ કોઈ પણ પ્રોસિજર છે એને ઇનિશિયેટ કરે છે આફ્ટર ટેકિંગ ધ ડિસિઝન્સ. પ્લાનિંગ થઈ જાય પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન છે દેટ ઇઝ કેરીડ આઉટ બાય એડમિનિસ્ટ્રેટર, રાઈટ? સો દેટ ઇઝ ઇટ ઓન ધ સોર્સિસ ઓફ ફાઇનાન્સ એન્ડ ઇઝ કોલ્ડ ધ એડમિનિસ્ટ્રેટિવ ફાઇનાન્શિયલ ફંક્શન્સ, રાઈટ? સો દેટ ઇઝ ધ ફાઇનાન્સ ફંક્શન્સ ઓફ એડમિનિસ્ટ્રેશન. કે ગમે ત્યારે કંઈ બી વસ્તુનું પ્લાનિંગ થાય, બરાબર, તો પછી એનું જે ઇમ્પ્લિમેન્ટેશન છે દેટ ઇઝ ટેકન બાય ધી એડમિનિસ્ટ્રેશન ઓફ ફાઇનાન્સ, રાઈટ? સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ સેશન. થેન્ક યુ ડિયર સ્ટુડન્ટ્સ.